नमस्कार, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ સમાચારોની સાથે હું છું ઉર્મિલા. સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ હેડલાઇન્સની સાથે. સાથે ધક્કામુક્કી હાથરસની સરહદોને કરાઈ સીલ. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાને આપી મહાત, 101 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા મળી. કોરોના મહામારી વચ્ચે આ વર્ષે રૂપાલમાં માતાજીની પલ્લી નહીં યોજાઈ. વહીવટી તંત્ર સાથે માતાજીના ટ્રસ્ટીઓ કરશે બેઠક. નજર કરીએ વિગતવાર સમાચાર પર. શરૂઆત કરીએ તો દિલ્હીના નિર્ભયા કાંડ પછી હાથરસ કાંડે દેશને ફરીથી હલાવી મૂક્યો છે. દેશના લોકોમાં હાથકાંડ રસને લઈને આક્રોશ છે, ત્યારે મામલાની તપાસ કરવા પ્રદેશ સરકારે SIT ટીમની રચના કરી છે. આ બધાની વચ્ચે આજે પીડિતા પરિવારની મુલાકાત કરવા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા હાથરસ પહોંચવાના છે. જોઈએ વિગત દર્શાવતો અહેવાલ. ઉત્તર પ્રદેશના હાથરસ ગેંગરેપનો શિકાર થયેલી યુવતીને ન્યાય અપાવવા માટે દેશભરમાં આક્રોશ છે. પીડિતાના મોત પછી જબરજસ્તી યુપી પોલીસ દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને જેને લઈને ઘણા સવાલો ઉભા થયા છે. રાજકીય દળોને યુપી સરકારને નિશાના પર લીધી છે, ત્યારે મામલાની ન્યાયિક તપાસ કરવા માટે રાજ્ય સરકારે SIT ટીમની રચના કરી છે, જેને પોતાની તપાસ શરૂ કરી દીધી છે. ટીમ 7 દિવસમાં દરેક પહેલુઓની તપાસ કરશે અને ત્યારબાદ રિપોર્ટ સોંપવામાં આવશે. આ બાબતે હાથીરસના SPએ જણાવ્યું છે કે હાથીરસમાં આ ઘટનાના પગલે કોઈ ગંભીર સ્થિતિ ઊભી ન થાય તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી છે. આપકો અવગત હૈ કે પીડિતા કી દુર્ભાગ્યપૂર્ણ ઘટના જો હુઈ થી ઉસકે કારણ ઉસકા દેહાંત હો ગયા और बाद में कुछ सोशल मीडिया से या मीडिया से ये खबरें प्रसारित हो रही थी कि उसका शव को पुलिस और प्रशासन ने जबरदस्ती से उसकी अंत्येष्टि करा दी रात को ही. इसके बारे में ये अवगत कराना है कि जब जैसा आपको पता है कि सुबह ही पीड़िता की मृत्यु हुई थी, उसके बाद लगभग दोपहर तक पोस्टमार्टम की कार्रवाई कम्प्लीट हो गई थी, लेकिन अस्पताल के कुछ हंगामे आदि की वजह से समय से शव उनके गृह गाँव में नहीं आ पाया था. साथ ही कानून व्यवस्था की दृष्टि, जैसा अस्पताल के पास भी आपने देखा कि कानून व्यवस्था की स्थिति वहाँ भी बिगड़ने के चांसेस थे. कुछ सोर्सेस से लग रहा है कि कुछ नेतागण आने के सर क्या? ये नियम विरुद्ध यहाँ पे चल रहे थे. इस फ्लैंक में आपने देखा पूरा ट्रैफिक जाम है. आपको पता है पैंडेमिक है, जो एपिडेमिक एक्ट है उसका वायलेशन हो रहा है. सब देखे ना, सभी लोग, बहुत सारे लोग यहाँ पे कुछ भी नहीं पहने हुए हैं. ऑनरेबल हाईकोर्ट का आदेश है, सब कुछ है, सबका वायलेशन हो रहा है. हम लोग ने रिक्वेस्ट किया है कि सर आप प्लीज, हम आपको अभी डिटेल करते हैं एग्जैक्टली जो भी चीजें होंगी, जो वायलेशन हुआ उसका तो एक्ट लगना ही लगेगा. अभी हम यहाँ से आगे नहीं बढ़ने देंगे. अभी देख रहे हैं, अभी बातचीत चल रही है. ये गलत है, ये आना इधर गलत है. પહોંચેલા કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે ધક્કામુક્કી કરવામાં આવી. હાથરસની સરહદોને સીલ કરવામાં આવી છે. તો પગપાળા જતા સમયે પોલીસની ધક્કામુક્કી કરવામાં આવી. પોલીસે લાઠી મારી મને પાડી દીધો, તેવું રાહુલ ગાંધીએ કહ્યું. કાફલો રોકતા પ્રિયંકા અને રાહુલની પદયાત્રા શરૂ થઈ અને કલમ 144 લાગુ કરવામાં આવી છે. હાથરસની તમામ સરહદોને સીલ કરવામાં આવી. તો રાહુલ ગાંધી સાથે ધક્કામુક્કી થઈ. ઉત્તર પ્રદેશના હાથરસમાં પીડિત પરિવારની મુલાકાત માટે પહોંચ્યા. પીડિતાના પરિવારને મળવા માટે તેઓ ગયા હતા. તે સમયે પોલીસને જે રીતે ધક્કામુક્કી સામે આવી, જે રીતે આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો, પગપાળા જતા સમયે આ ધક્કામુક્કી કરવામાં આવી. રાહુલ સાથે પ્રિયંકા ગાંધી પણ હાજર હતા અને તે સમયે જે રીતે આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો, પોલીસે લાઠી મારી અને મને પાડી દીધો, તેવું રાહુલ ગાંધીએ કહ્યું. તો કલમ 144 લાગુ કરવામાં આવી છે. હાથરસની તમામ સરહદોને સીલ કરી દેવામાં આવી. તો રાહુલ ગાંધી સાથે ધક્કામુક્કી થઈ. પોલીસે જે રીતે ધક્કામુક્કી કરી, તેઓની સાથે કાફલો રોકતા પ્રિયંકા અને રાહુલ ગાંધીની પદયાત્રા શરૂ થઈ છે. તો તેઓ પીડિત પરિવારને મળવા માટે પહોંચ્યા હતા અને તે સમયે પોલીસની ધક્કામુક્કી સામે આવી. તો હાથરસની સરહદને સીલ કરવામાં આવી. કલમ 144 લાગુ થઈ છે. તો પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે જે રીતે ધક્કામુક્કી થઈ, પોલીસ નહીં રોકી શકે તેવું રાહુલ ગાંધી કહી રહ્યા છે. પીડિત પરિવાર સાથે મુલાકાત તો કરીને જ રહીશું,
कही रहा है मने आगळ जता रोकी नहीं शको, राहुल गांधी साथे पुलिस नी धक्का मुकी जे रीते सामे आवी रही छे, पुलिसे मने धक्को मारी ने पाड्यो, पीड़ित परिवार साथे हूँ मुलाकात करीने ज रहीश, तेवुं राहुल गांधी जे रीते कही रहा छे। तो राहुल अने प्रियंका चालीने हाथरस जई रहा छे, हाथरस जई रहेला राहुल गांधी ने अटकाववामां आव्या, पुलिस काफलाए जे रीते तेओनी साथे धक्का मुकी करी पगपाड़ा, हवे तेओ जई रह्या छे ग्रेटर नोएडा एक्सप्रेस हाईवे पर। आ धक्का मुकीना जे दृश्यो छे ते सामे आवी रह्या छे, पुलिस अने कार्यकर्ताओ वच्चे आ घर्षण सर्जायुं अने राहुल गांधी साथे पुलिसनी धक्का मुकी थई। तो ग्रेटर नोएडा एक्सप्रेस हाईवे पर धक्का मुकी सर्जाई अने धक्का मुकी बाद राहुल गांधी ने छे। सर हम लोग आपको यहाँ से आगे ले जाने रहेंगे, हम आपको सर यहाँ अरेस्ट करते हैं, अरेस्ट करके यहाँ से ले जाएंगे। और भैया ये बताइए, आप से मैं अकेला जाना चाहता हूँ, मैं शांति से यहाँ खड़ा हूँ, भैया कैमरा लाइए सर, मैं अकेला शांति से यहाँ खड़ा हूँ, मैं अकेला जाना चाहता हूँ। 144 कहता है पब्लिक असेंबली, मैं पब्लिक असेंबली नहीं करना चाहता हूँ, मैं अकेला पैदल यहाँ से हाथरस जाना चाहता हूँ। किस बेसिस पे आप मुझे गिरफ्तार कर रहे हैं ये मुझे बता दीजिए, किस धारा में आप मुझे अरेस्ट कर रहे हैं, मैं अकेला जाना चाहता हूँ। लाठी चार्ज की भी आपकी तरफ 188 में हम आपको अभी गिरफ्तार, ये मुझे बताइए क्या है सर, मैं बता रहा हूँ सर 188 समझाइए क्या है, एनी लॉ व्हिच हैज, कौन सा लॉ है जिलाधिकारी हाथरस का हम लोग के पास पत्र है, नहीं कौन सा लॉ वायलेट कर रहा हूँ मुझे ये तो बता दो। अरे भाई मुझे एक सेकंड भैया कैमरा लगा, भैया शांत हो जाओ प्लीज, डिस्टर्ब मत कीजिए प्लीज शांत रहिए, थैंक यू। देखिए मैं आप मुझे अरेस्ट कर रहे हैं, आप मुझे बताइए किस धारा पे आप मुझे अरेस्ट कर रहे हैं सर, और वो धारा जो है वो आप प्रेस वालों को समझाइए क्या है एग्जैक्टली, वो सबको पता है सर, बताइए समझा देंगे, बताइए बैठ ले लेंगे सर, बताइए उनको हम बता देंगे, हम सभी अभी 188 में आपको क्या है ये 188 वायलेशन ऑफ एनी ऑर्डर, कौन सा ऑर्डर मैंने वायलेट किया सर, 144 का है, 144 में नहीं हूँ मैं, पेंडेमिक 140 में अकेला जाना चाह रहा हूँ, ये देख लीजिए सर ये क्या हो रहा है सर, ये आपने किया है, ये आपने क्रिएट किया है ट्रैफिक रोक के सर, नहीं सर ये आपके लोग है सर, सर मैं आप लोग गिरफ्तार करता हूँ, आपने एक मिनट देना, मैं पूछ रहा हूँ, ये बताइए आपने किसके आदेश पर लाठीचार्ज किया, आपने राहुल जी को मारा है, राहुल जी को मारा है, देश माफ नहीं करेगा आपको, आपने किसके इशारे पर लाठीचार्ज किया है बताइए, जो लाठी हमारे हाथ टूटा तो ग्रेटर नोएडा एक्सप्रेस हाईवे पर जे रीते राहुल गांधी ने अत्यारे अटकावी देवामां आव्या छे, कोई सामान्य नागरिक रस्ता पर न जई शके तेवुं पण राहुल गांधी कह्युं, राहुल गांधीनो पोलीस पर आरोप सीधो ज करवामां आव्यो, तो पोलीसे मारा पर लाठीचार्ज कर्यो तेवुं राहुल गांधी जणावी रह्या छे। हाथरस जई रहेला राहुल गांधी ने अत्यारे ग्रेटर नोएडा एक्सप्रेस हाईवे पर अटकावी देवामां आव्या छे, तो जे रीते धक्का मुकीना दृश्यो सामे आवी रह्या छे, घर्षण थई रह्युं छे, धक्का मुकी बाद राहुल गांधी ने नीचे पचाड्यो, बात कर रहे हैं उनसे, आप प्लीज पीछे हटाओ, आप लोग थोड़ा पीछे हटिए सर, प्लीज पीछे थोड़ा सा लोगों ने, हेलो सर थोड़ा सा पीछे हटिए। राहुल गांधी की धरपकड़ करवामां आवी छे, ग्रेटर नोएडा एक्सप्रेस हाईवे पर जे रीते तेओ जई रह्या हता त्यारे पोलीस द्वारा तेओने अटकाववामां आव्या अने तेओए कह्युं के तेओए जे रीते नियमनो भंग कर्यो छे तेने लईने तेओने अटकायत करवामां आवी छे, तो पोलीसे मारा पर लाठी मारी अने त्यार पछी मने पाड़ी दीधो। राहुल गांधीए कह्युं काफलो रोकता प्रियंका अने राहुल गांधीए जे रीते पदयात्रा शुरू करी हती अने कलम 144 अत्यारे लागू करवामां आवी छे, हाथरसनी सरहદોને પણ સીલ કરી દેવામાં આવી, તો રાહુલ ગાંધી સાથે જે રીતે ઘર્ષણના દ્રશ્યો ઉત્તર પ્રદેશના હાથરસમાં ધક્કા મુકી કરવામાં આવી, રાહુલ ગાંધીની અત્યારે ધરપકડ કરવામાં આવી, સીધા જ દ્રશ્યો આપ જે રીતે જોઈ શકો છો સ્ક્રીન પર, પગપાળા જતા રાહુલ ગાંધી સાથે ધક્કા મુકી થઈ અને ત્યાર પછી જે રીતે પોલીસે અત્યારે તો તેઓની ધરપકડ કરી અટકાયત કરવામાં આવી છે।
राहुल गांधी ने यूपी पुलिस से धरपकड़ करी पकपाड़ा तेओ जई रहा था। राहुल ने कैमरा लाइए सर, मैं अकेला शांति से यहां खड़ा हूं, मैं अकेला जाना चाहता हूं। 144 कहता है पब्लिक असेंबली, मैं पब्लिक असेंबली नहीं करना चाहता हूं, मैं अकेला पैदल यहां से हाथरस जाना चाहता हूं। किस बेसिस पे आप मुझे गिरफ्तार कर रहे हैं ये मुझे बता दीजिए, किस धारा में आप मुझे अरेस्ट कर रहे हैं, मैं अकेला जाना चाहता हूँ। लाठी चार्ज की भी आपकी तरफ 188 में हम आपको अभी गिरफ्तार करेंगे, ये मुझे बताइए क्या है सर, मैं बता रहा हूँ सर। 188 बट समझाइए क्या है, एनी लॉ व्हिच हैज, कौन सा लॉ है, कौन सा लॉ है? जिलाधिकारी हाथरस का हम लोग के पास पत्र है, नहीं कौन सा लॉ वायलेट कर रहा हूँ मुझे ये तो बता दो। लाइन ऑर्डर की भाई, अरे भाई मुझे एक सेकंड भैया कैमरा लाओ, भैया शांत हो जाओ प्लीज, डिस्टर्ब मत कीजिए प्लीज, शांत रहिए, थैंक यू। देखिए मैं आप मुझे अरेस्ट कर रहे हैं, आप मुझे बताइए किस धारा पे आप मुझे अरेस्ट कर रहे हैं सर, और वो धारा जो है वो आप प्रेस वालों को समझाइए क्या है एग्जैक्टली, वो सबको बताया सर, बताइए समझा देंगे, बताइए बैठ ले लेंगे सर, बताइए उनको हम बता देंगे, हम सभी अभी 188 में आपको अरेस्ट, क्या है ये 188? 188 वायलेशन ऑफ एनी ऑर्डर, कौन सा ऑर्डर मैंने वायलेट किया सर? 144 का है, 144 में नहीं हूँ मैं, पेंडेमिक 144 में अकेला जाना चाह रहा हूँ, ये देख लीजिए सर ये क्या हो रहा है, ये आपने किया है, ये आपने क्रिएट किया है ट्रैफिक रोक के सर, नहीं सर ये आपके लोग है सर, मैं आप लोग गिरफ्तार करता हूँ, आपने एक मिनट देना, मैं इसको तोड़िए, नहीं मैं पूछ रहा हूँ, ये बताइए आपने किसके आदेश पर लाठी चार्ज किया, आपने राहुल जी को मारा है, राहुल जी को मारा है, जो इस माफ नहीं करेगा आपको, आपने किसके इशारे पर लाठी चार्ज किया है बताइए, कौन लाठी हमारे कार्यकर्ता, तो राहुल गांधी ने जे रीते यूपी पुलिस से अटकायत करी छे, पुलिस मने कई कलम हेठळ अरेस्ट करी शके छे राहुल गांधी पूछी रहा छे, तो राहुल गांधी ने यूपी पुलिस से धरपकड़ करी पगपाड़ा पोते जई रहा छे, पुलिस मने केवी रीते अरेस्ट करी शके, तो पुलिस से काफलो अटकावता राहुल पगपाड़ा जवा माटे रवाना थया, पुलिस मने नहीं रोकी शके तेवू राहुल गांधी कही रहा छे, शुं कोई सामान्य नागरिक रस्ता पर ना चाली शके तेवू तेवू पूछी रहा छे, तो पुलिस मने केवी रीते अरेस्ट करी शके, राहुल गांधी सीधा ज सवालो करी रहा छे, तो कई कलम हेठळ मने अटकाववामां आव्यो, मने शा माटे अरेस्ट करवामां आव्यो, तेओ सीधा ज प्रश्नो पूछी रह्या छे, तो कोई शुं सामान्य नागरिक रस्ता पर न चाली शके, राहुल गांधी नो पोलीस कहते हैं, वो कहते हैं हाईवे पर नहीं तो हम लिंक रोड पर दोनों पैदल जाएंगे, 5 लोगों में 144 का उल्लंघन होता है, 2 में तो नहीं, तो इतना क्यों डर रहे हैं आदित्यनाथ सर, क्या हिरासत में ले लिया गया है राहुल गांधी जी को, क्या कहा गया पुलिस की तरफ से, जमीन दे सकते चारा भी जाएगा, तो राहुल गांधी कही रहा छे हूँ एकलो जवा मांगू छू, पोलीसे राहुल गांधी ने अत्यारे धरपकड़ करी छे, तो राहुल गांधी ने यूपी पोलीसे धरपकड़ करी कई कलम हेठळ मारी धरपकड़ थई रही छे, आवा सवालो तेओ ए जारे पूछ्या पोलीस मने कई रीते अरेस्ट करी शके, राहुल गांधी साथे पोलीस नी धक्का मुकी सामे आवी ग्रेटर नोएडा एक्सप्रेस हाईवे पर जे रीते धक्का मुकी ना दृश्यो आप जोई शको छो, तेओ कही रह्या छे हूँ एकलो जवा मांगू छू, कई रीते नियमोनो भंग थई शके, कयो कायदो मैं भंग कर्यो छे, आवा सीधा ज सवालो सीधा ज आक्षेपो तेओ पोलीस पर કરી રહ્યા છે, તો પોલીસે કાફલો અટકાવતા રાહુલ ગાંધી પગપાળા જવા માટે રવાના થયા, પોલીસ મને નહીં રોકી શકે તેવું રાહુલ ગાંધી કહી રહ્યા છે, તો રાહુલ ગાંધીની જે રીતે યુપી પોલીસે ધરપકડ કરી પોલીસ મને કેવી રીતે અરેસ્ટ કરી શકે આવા સવાલો થઈ રહ્યા છે, શું દેશમાં બીજેપી અને આરએસએસના લોકો જ ચાલીને જઈ શકે છે, કોઈ સામાન્ય નાગરિક રસ્તા પર ન ચાલી શકે, આવા સવાલો તેઓ પૂછી રહ્યા છે, તો રાહુલ ગાંધીનો પોલીસ પર આરોપ, પોલીસ મને કેવી રીતે અરેસ્ટ કરી શકે, તો પગપાળા જઈ રહ્યા હતા રાહુલ અને પ્રિયંકા, તેઓને છતાં પણ અટકાવવામાં આવ્યા અને આખરે રાહુલ ગાંધીની જે રીતે યુપી પોલીસે ધરપકડ કરી છે, તો કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે, હાથરસની સરહદોને સીલ કરવામાં આવી, તો રાહુલ ગાંધી સાથે ધક્કા મુકી થઈ ત્યાર પછી પોલીસે જે રીતે લાઠી મારી અને તેને પાડી દીધો તેવું પણ રાહુલ ગાંધીએ કહ્યું, તો પોલીસ સાથે ધક્કા મુકી બાદ બંનેની ધરપકડ કરવામાં આવી છે, હું એકલો હાથરસ જવા માંગુ છું તેવું પણ રાહુલ ગાંધીએ કહ્યું, તો રાહુલ ગાંધી સાથે જે રીતે પોલીસની ધક્કા મુકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ગ્રેટર નોએડા એક્સપ્રેસ હાઈવે પર, જે સીધા જ દ્રશ્યો આપ જોઈ શકો છો, પોલીસ મને કઈ કલમ હેઠળ અરેસ્ટ કરી શકે છે તે જણાવે, મને કાયદો સમજાવે, આખરે મેં કયા કાયદાનો ભંગ કર્યો, તેઓ આ સીધા સવાલો તેઓ પૂછી રહ્યા છે, કોના કહેવાથી લાઠીચાર્જ તમે કરી રહ્યા છો આવું પણ રાહુલ ગાંધીએ કહ્યું,
तो हाथरस प्रियंका ने राहुल जई रहा था बकपाड़ा जारे तेओ जई रहा छे छता पण तेओनी जे रीते अटकायत करवामां आवी पोलीसे लाठी मारी मने पाड़ी दीधो तेवुं पण राहुल गांधीए जे रीते कह्युं। तो आप जे रीते आ समग्र घटना जोई शको छो। पोलीसनी धक्कामुक्कीमां राहुल गांधी जमीन पर पटकाई गया। तो एडिशनल डीसीपी रणविजय सिंहे राहुल गांधीने धक्को मार्यो। तो राहुल गांधीनी जे रीते अटकायत करवामां आवी पोलीसे राहुलने कह्युं हुं तमारी धरपकड करूं छुं। તે પછી જે રીતે રાહુલજીએ પણ સીધા જ સવાલો કર્યા પોલીસની ધક્કા મૂકીમાં રાહુલ ગાંધી સીધા જ જમીન પર પટકાઈ ગયા। મેં કયો નિયમ આખરે તોડ્યો છે આવા સવાલો તેઓએ પણ કર્યા, છતાં પણ જે રીતે એડિશનલ ડીજીપી દ્વારા તેઓને કહેવામાં આવ્યું હું તમારી ધરપકડ કરું છું। તો ઉત્તર પ્રદેશના હાથરસના ગ્રેટર નોઈડા એક્સપ્રેસ હાઈવે પરથી દ્રશ્યો સામે આવી રહ્યા છે। એડિશનલ ડીસીપીએ જે રીતે તેમણે કહ્યું કે હું તમારી ધરપકડ કરું છું, તો પોલીસ સાથેની ધક્કા મૂકી જે રીતે સામે આવી રહી છે એડિશનલ ડીસીપીએ માર માર્યો, ધક્કો માર્યો, મેં કયો નિયમ તોડ્યો આખરે, એવું રાહુલ ગાંધી પૂછી રહ્યા છે। તો રાહુલ ગાંધીએ પોલીસને પૂછ્યું મેં કયો નિયમ તોડ્યો છે, શું સામાન્ય નાગરિક રસ્તા પર ચાલી ન શકે, આ દેશમાં ફક્ત પ્રધાનમંત્રી જ ચાલીને જઈ શકે છે, તેવું રાહુલ ગાંધી પૂછી રહ્યા છે। પોલીસે રાહુલને કહ્યું હું તમારી ધરપકડ કરું છું। તો જે રીતે ધક્કામુક્કીના દ્રશ્યો સામે આવી રહ્યા છે આપને જે રીતે સ્ક્રીન પર જોઈ શકો છો, પહેલા જે રીતે પોલીસ કાફલો રાહુલ અને પ્રિયંકા ગાંધીને રોકી રહ્યો હતો, ત્યાર પછી તેઓ પગપાળા જવા માટે રવાના થયા અને ધક્કામુક્કીના દ્રશ્યો સામે આવ્યા, પછી લાઠીચાર્જ પણ રાહુલ ગાંધી પર કરવામાં આવ્યો। આગળ વાત કરીએ તો ભારત અને ચીનના દડો વચ્ચે સરહદે જ્યાં દાયકાઓનું સૌથી ગંભીર ઘર્ષણ ચાલી રહ્યું છે, ત્યાંથી અંદાજે 250 કિલોમીટર દૂર લદાખના ચિલિંગમાં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા હાઈવેનું નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, જેથી ચીન દ્વારા ઊભી કરાયેલી માળખાકીય સુવિધાઓને ટક્કર આપી શકાય। આ હાઈવે તૈયાર થઈ ગયા બાદ બોર્ડર ઝોન સહિત લદાખનો ઘણો ખરો વિસ્તાર દેશના અન્ય ભાગો પર બારે માસ સડક માર્ગે સંપર્કમાં રહેશે। ચીન સરહદના તેની તરફના ભાગે રસ્તા અને હેલીપેડ્સનું નેટવર્ક તૈયાર થઈ ચૂક્યું છે। લદાખમાં 223 કિલોમીટર લાંબો નિમુ પડામ દારચા હાઈવે બની ગયા બાદ સૈન્ય અને પરિવહનમાં તથા શસ્ત્રો તેમજ અન્ય સાધન સામગ્રી લાવવા લઈ જવામાં ઘણી સરળતા રહેશે। એનપીડી હાઈવે 8.8 કિલોમીટર લાંબી અટલ ટનલ સાથે જોડાશે। હાલ લદાખને દેશના અન્ય ભાગો સાથે જોડતા બે મુખ્ય હાઈવે છે, પણ તે દર વર્ષે શિયાળાના 4 મહિના બંધ રહે છે, જે દરમિયાન લદાખમાં જીવન જરૂરી વસ્તુઓ સહિતનો પુરવઠો હવાઈ માર્ગે જ પહોંચી શકે છે। હાઈવેનું નિર્માણ કાર્ય શિયાળાની કાતલ ઠંડીમાં પણ જારી રહેશે, જે દરમિયાન લદાખમાં તાપમાન -40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતું હોય છે। કેન્દ્ર સરકારે ચીન સરહદે વ્યૂહાત્મક રીતે મહત્વના 73 રોડ આઈડેન્ટિફાય કર્યા છે, જેમાંથી 61 રોડનું કામ બીઆરઓ પાસે છે। આ રસ્તાનું ફૂલ નેટવર્ક તૈયાર થઈ ગયા બાદ સૈન્યના વિવિધ બેઝ વચ્ચેના ટ્રાવેલ ટાઈમમાં ધરખમ ઘટાડો થશે, સાથે જ લશ્કરી દળોનું મોબિલાઇઝેશન ઝડપથી થઈ શકશે અને સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગમાં પણ ઘણી સરળતા રહેશે। શિયાળામાં કરવા પડતા મોંઘા એરલિફ્ટ ઓપરેશન્સની જરૂરિયાત ઓલવેધર રોડ્સ દ્વારા પૂરી થઈ જવાથી નાણાંની પણ ઘણી બચત થશે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ। બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ પાર્ટીને નિશાન બનાવ્યું હતું। તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપ ગરજૂડી પાર્ટી છે, જરૂર પડે ત્યારે એલાયન્સ પાર્ટીના પગ પકડે છે, નહીતર પછી પાર્ટીનું ગળું કાપ્યું છે। આવું જ કંઈક મહેબૂબા મુફ્તી તેમજ શિવસેના અને અકાલી દળની સાથે થયેલું જોવા મળ્યું છે। આ પહેલા જેડીયુને માટે પણ વડાપ્રધાને વિરોધમાં જ કહ્યું હતું અને આજે શું છે, પાર્ટી જેડીયુની સાથે બેઠી છે। भाजपा और जेडीयू के कुशासन से हम एक अच्छा अल्टरनेटिव ऑप्शन और ऐसे कैंडिडेट को जो बिहार के आवाम की सेवा कर सके, ऐसे चुनंदे अच्छे लोगों को ढूंढ ढूंढ के वहाँ पे हम हमारे कैंडिडेट बनाएंगे। इसकी एक्सरसाइज चल रही है,
और एक पॉजिटिव एजेंडा के साथ बिहार में हम चुनाव में जाएंगे। अच्छे से जानता हूँ, किसी की कोई कमजोर कड़ी को दबा के कहेंगे कि इस पार्टी को परेशान करो, साथ ना रखो, वरना तुमको मैं ऐसे परेशान करूंगा, ऐसी किसी की मजबूरी हुई और अगर कोई तोड़ना चाहते हैं तो और बात है, तो हम भी हमारा कुछ ना कुछ अच्छा ऑप्शन बना के अच्छे से बिहार में लड़ेंगे और बिहार की जनता के आशीर्वाद से वहाँ बोले बिहार बदले सरकार, वो जनता का आवाज़ है और उसी को कांग्रेस साथ में रह के एक अच्छे पॉजिटिव एजेंडा के साथ। દેશભરમાં કોરોનાને લઈને અનેક ધંધાને અસર થઈ છે, ત્યારે ખાસ કરીને ફોટોગ્રાફી સાથે સંકળાયેલા ફોટોગ્રાફરોના વ્યવસાયને પણ મોટી ખોટ પડી છે, જેથી દક્ષિણ ગુજરાત ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા બારડોલી ખાતે બેઠક કરી અને રાહત માટે સરકારને રજૂઆત કરી હતી। कोरोना महामारी की वर्तमान स्थिति में राजकोट महानगरपालिका द्वारा हॉकर्स जोन में व्यवसाय करता गरीब वर्ग धंधार्थी हित में एक उमदा निर्णय कर शहर विविध विस्तारों में बनाला 99 हॉकर्स जोन में 4500 जेटला धंधार्थी व्यवसाय कर रोजीरोटी मेवे हॉकर्स जोन में जगह मेवी और व्यवसाय करता धंधार्थी दर महीने रूपया 500 भाड़ चुकवानु हो। कोरोना की महामारी ने पगले महानगरपालिका द्वारा हॉकर्स जोन 3 मसन भाड़ माफ कर ગુજરાતની અવલ દરજ્જાની નગરપાલિકાઓમાં ગણના પામતી નવસારી નગરપાલિકા હદ વિસ્તરણ કરવાની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે, જેમાં વર્ષો બાદ શહેરને યોગ્ય માળખાની જાહેરાત થઈ છે। ટ્વિન સિટી બાદ નુડાનું માળખું શહેરને મળ્યું હતું, પરંતુ હવે હદ વિસ્તરણ બાદ નુડાની અસ્તિત્વ સામે પ્રશ્નો ઊભા થયા છે। 1200 કરોડથી વધુનું બજેટ ધરાવતી ગુજરાતની એ ગ્રેડની નવસારી નગરપાલિકાનું હવે હદ વિસ્તરણ કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરની 2,50,000ની વસ્તીની સાથે 8 ગામોને પાલિકામાં સમાવિષ્ટ કરવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં મહાનગરપાલિકા બનાવવા માટે પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે। હદ વિસ્તરણ પહેલાં નુડાનું માળખું નવસારીને મળ્યું હતું, તેમાં 99 ગામોને સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં આજુબાજુના ગામોનો વિરોધ થતાં હવે માત્ર 8 ગામો નુડાના માળખામાં રહી ગયા છે। નુડાનો ડીપી પણ જાહેર થયો છે, ત્યારે હવે નુડાનું અસ્તિત્વ રહેશે કે કેમ તે એક યક્ષ પ્રશ્ન બની ગયો છે। નવસારી નગરપાલિકા, વિજલપુર નગરપાલિકા અને નવસારીને અડીને આવેલા 8 ગામોનો જ્યારે નવસારી વિજલપુર નગરપાલિકામાં સમાવેશ થયો હોય અને બાકીના જે 8 ગામો રહ્યા, સિસોદરા, ઓંચી, ભટ્ટાઈ, નસીલપુર, ધારાગીરી, હાસાપુર, એરુ અને દાટેજ, એ ગામોનો આ નગરપાલિકાઓમાં સમાવેશ ન થયો હોવાના કારણે એ લોકોને માત્ર નુડામાં જ સમાવેશ કરીને સરકારશ્રી દ્વારા નવો ડીપી તો તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ ખાસ કરીને જે પ્રશ્નો ઊભો થાય છે કે સરકારશ્રી દ્વારા જ્યારે નુડા ડિક્લેર થઈ ગયા અને 5 વર્ષ 5 જો ડીપી તૈયાર થતો હોય તો આ ડીપી તૈયાર થઈ ગયા અને એને અમલીકરણમાં લાવતા લગભગ વર્ષોના વર્ષો નીકળી જશે, આ યોજના માત્ર ને માત્ર કાગળ પર જ રહેશે। 99 ગામોના સમાવેશની સાથે નુડાની શરૂઆત થઈ હતી, જેમાં હવે 8 ગામો નુડાના માળખા હેઠળ રહી ગયા છે, ત્યારે તંત્ર દ્વારા નુડાના ગામો કે જેનો નવસારીના હદ વિસ્તારમાં સમાવિષ્ટ કરવામાં આવેલા ગામોનો નુડાના ડેવલપમેન્ટ પ્લાન અનુસાર વિકાસ કરવામાં આવશે। તંત્ર પાલિકાના હદ વિસ્તરણ બાદ વહેલી ચૂંટણી થાય તેના માટે તંત્ર કામે લાગી ગયું છે। નુડામાં આવતા ગામોને જો વ્યવસ્થિત રીતે વિકસાવવામાં આવે તો ગામોની શકલ અને સુરત બદલાઈ જાય છે, પરંતુ મહાનગરપાલિકા બનાવવાના ચક્કરમાં નુડાના ગામો હજુ સુધી વિકાસથી વંચિત રહ્યા છે। નુડાના માળખા તૈયાર થતાની સાથે જ વિકાસને વેગ મળશે તેવું સ્થાનિકો માની રહ્યા છે। નવસારી શહેરનો વિસ્તાર ખૂબ જ મર્યાદિત હતો, પરંતુ નવસારીને લાગુ કેટલાક ગામડાઓ તે લગભગ નવસારીનો પર્યાય બની ગયો હતો। તે સંજોગોમાં તે વિસ્તારનો પણ સારી રીતે વિકાસ થાય અને યોગ્ય રીતે તેના રસ્તા કે બીજી સગવડો મળી રહે એટલા ખાતર તેને જુદા જુદા ઝોનોમાં વિભાજિત કરીને તે નવો ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવેલો છે। નવસારી ભવિષ્યની અંદર કોર્પોરેશન બનવાની તૈયારી કરી રહ્યું છે, તે સંજોગોમાં આ નુડાનો પ્લાન ખૂબ જ આવશ્યક છે, એટલે
આજે નુડાનો નવો પ્લાન આવ્યો છે અને એને આજુબાજુના ગામડાઓને સમાવેશ કર્યા છે, તે એક આવકારદાયક પગલું છે. તેને કારણે આ સમગ્ર વિસ્તારનો યોગ્ય રીતે વિકાસ થશે. સુરતની બગીની સિટી ગણાતા નવસારી શહેરને સૌ પ્રથમ મહાનગરપાલિકા બનાવવા માટેની માંગણીથી શરૂઆત થઈ હતી, જેમાં ટ્વીન સિટી, નોડા અને મહાનગરપાલિકા જેવા માળખાઓની માંગણી કરવામાં આવી હતી, જેમાં હવે ફરીથી હદ વિસ્તરણની સરકારે મંજૂરી આપી છે, જે શહેરીજનોએ સ્વીકારી લીધી છે. દીપક બારોટ, નિર્માણ ન્યૂઝ, નવસારી. વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે, જેની અસર તમામ ધંધા રોજગાર પર પડી છે, ત્યારે પાટણમાં પણ મંડપ ડેકોરેશન અને કેટરર્સના વ્યવસાયિક સાથે જોડાયેલા લોકોની હાલત પણ કફોડી બની જવા પામી છે. સરકારની ગાઈડલાઇન મુજબ ધાર્મિક તેમજ સામાજિક પ્રસંગોમાં મર્યાદિત છૂટછાટ આપવામાં આવી છે અને પ્રસંગોમાં 500 વ્યક્તિઓની છૂટછાટ અપાય તો મંડપ અને ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રાહત મળી શકે તેમ છે, તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. કેટરિંગ એસોસિએશન, મંડપ એસોસિએશન તથા અમારી કેટરિંગ એસોસિએશન, મંડપ એસોસિએશન પાછળ જેટલી એજન્સીઓ હોય છે, ડીજે, ફ્લાવરવાળા, અમારા સ્ટાફ, લેબરો, ઘાટીઓ, દરેકની આજે જે કોરોના મહામારી ચાલી રહી છે, 7-7 મહિનાથી અમારા ધંધા રોજગાર બંધ છે. આજે અમે સરકારશ્રીને તથા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમે જે 100 માણસની પરમિશન આપેલી છે, છૂટ આપેલી છે, એની જગ્યાએ 400-500 માણસની છૂટ આપે તો અમારા બધાની રોજી રોટી, અમારી પાછળ જેટલી એજન્સીઓ છે, મંડપ કેટરિંગ એસોસિએશનની પાછળ જેટલી અમારી એજન્સીઓ છે, બધાના પેટ, બધાના ગુજરાન ચાલે. 7-7 મહિનેથી અમારા બધાના રોજગાર ધંધા બંધ છે. સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમને જે 100 માણસની પરમિશનની જગ્યાએ 400-500 માણસની પરમિશન આપે તો અમારું, અમારી પાછળ જેટલી બધી એજન્સીઓ છે, પાર્ટી પ્લોટો છે, બેન્કેટ હોલો છે, જે 7 મહિનેથી બંધ પડ્યા છે, એ બધાની રોજી રોટી ચાલે. પાટણ જિલ્લા મંડપ એસોસિએશનના મંડપના સદસ્યોને કોરોનાના કારણે આજે 5ની ગાઈડલાઇન સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે અને જે મંડપ ડેકોરેશનના સદસ્યોને જે તકલીફ પડી છે અને ધંધા રોજગાર ખોવાણા છે, તેનાથી દરેક મંડપ એસોસિએશનવાળા મૂંઝવણમાં મૂકાણા છે અને એની સાથે બીજી એજન્સીઓ પણ તકલીફમાં મૂકાણી છે. છેલ્લા 6 મહિનાથી અમારો મંડપ ડેકોરેશનનો વ્યવસાયનો ધંધો બંધ થયેલો છે અને અમારા મંડપ એસોસિએશનના સદસ્યો મૂંઝવણમાં મુકાય છે અને આના કારણે ભવિષ્યના અંદર જો અમને મોટી છૂટછાટ ના આપવામાં આવે, 501 માણસની છૂટછાટ ના આપવામાં આવે તો અમારા રોજગાર ઉપર મોટી અસર થવાની છે, થાય છે. એના કારણે અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને થોડી છૂટછાટ વધારે આપો, જેથી કરીને અમારા રોજગાર ચાલુ રહે અને દરેક સભ્યોને પણ રાહત રહે. તો આ અત્યાર સુધીના મહત્વપૂર્ણ સમાચાર. વધુ સમાચારોને